श्री रामदूत म्यूजिक एकदी पावागढ़ना डूंगरनी माथे मारी विष भुजाड़ी भगवती जेने चंडमुंड मारण शक्ति वरण धर विकराल नमो आदि नारायणी तो विश्व रूप सो वैराट साहेब आखा विश्व नी माली पा लियो रामदेव जी महाराज थी मांडी बद्दी भगवान भगवती हनुमान जी साहेब कोई ने होना चांदी ना हार होय कोई ने फूल नी माळायु होय પણ આખા વિશ્વમાં એક જ એવી માતા છે રાજુભાઈ કે જેનું મૂર્તિ હોય કે મંદિર હોય કે ખાલી ફોટો હોય એની સામે તમે નજર કરો ને તો મનુષ્યના માથાની મનુષ્યના જે માથાની માળા ઈ ખોપરીની પહેરી હોય અને હાથની હેમ ગાતલી પણ સાતી માથે સડી ગઈ મારા ભોળા શિવને તેથી કાળનો ગોળો બની ગઈ હતી કાળી એવી આજ મારી પરમાર પરિવારની મારી મહામાયા મહાકાળી જ્યારે રમે છે સાહેબ એક દી પતાઈ રાજાના રાજમહેલની માલિપાથી રાતના 12:01 નો સમય થયો રાણી મંગળા દે કોઈ માણસને ખબર ન પડે એમ જાગી અને પોતે અંધાર પરસેડો ઓટી કાળી કામળી અને ધીમે 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 સાહેબ અત્યારે તમે પાવાગઢ જાઓ તો દિવસે માણાને બીક લાગે આવી જંગલ ઝાડી અને મોતને બથ ભરવા માટે માણા જ્યારે નીકળે ત્યારે એને કોઈની બીક ન હોય એને બસ મોતને જ ભેટવું હોય રાણી મંગળા દે અંધાર પરસેડો ઓઠી એક નારી જાય ધીમે ધીમે સાહેબ એ જંગલ હોહરવા એ સમયે તો આવા બધા પગથિયા નતા એ પહાડ ચડી અને મારી ગઢ પાવાની કાળિકાની સામે જઈ અને એક અબળા બેહી ગઈ સાહેબ મારી ગઢ પાવાની દેવ તારી દયાથી પાવાગઢ ની માલપા આમ દામ ઠામ ઇજ્જત આબરૂ હીરા ઝવેરાત માણેક મોતી બધું છે હે માં તારી દયાથી પાવાગઢ ના રજવાડા ની માલપા ધોમ ધોમ સાહેબી છે હીરા ઝવેરાત માણેક મોતી રૂપિયા બધું છે પણ મારી એને ખાનારો કોઈ નથી હાથ રાણીએ પાવાગઢ નું રાજ બાંધ્યું જાય છે અને મારી આ પાવાગઢ ના રાજા ને પૈણી ને આવ્યા એને તરી તરી પાંતરી પાંતરી વરના વાણા વાગી હવે દીકરી દીકરા કઈ થાય આશા અમારી પાસે છે ને અને પછી સાહેબ રાણી મંગળા દે અંધાર પરસેડો ઓઢ્યો તો એને માથે થી કાઢી ઘા કરીને પોતાના દેહ માથે થી હાડી હતી ને હાડી ને કાઢી અને એક ઝાડ એની હારે ડાળે આમ ગળા ફાવો બાંધી અને ગળા ફાવો ખાવાની તૈયારી સામે મારી ગઢ પાવાની કાળિકા જોઈ રહી છે પોતે ડોકની માલપાજા ગાળો નાખો ને ગળા ફાવો ખાવાની તૈયારી પણ કાળા પથ્થરની ભેખડની માલપાથી તેથી મારી ગઢ પાવાની કાળિકા એટલું બોલી ગઈ હે રાણી મંગળા હે બાપ એક તો દુનિયાની માલપા હું કાળી છું મારું નામ મહાકાળી છે અને એમાંય તું મારી સામે આવી અને એક જીવનો આઘાત કરેશ આવો આપઘાત કરીશ ને તો હું દેવ સભાની માલિપા બેહી નહીં હકું બાપ માગી લે આજ તું માગી નો કરી દઉં તું ગઢ પાવાની કાળકા નહીં પણ સાહેબ જગતની માલિપા મેણામાં મેણું એક વાંજિયા મેણું છે એમાં પુરુષ કરતા સ્ત્રી બાઈ ને વધારે લાગે હો સાહેબ એને બાળકની વેદના મોટી હોય ગળા ફાણો ખાતા અટકાઈ ગયા ને એટલું કીધું કોણ બોલે છે હે રાણી મંગળા હું એક ગઢ પાવાની કાળકા બોલું છું બા મારી તું ગઢ પાવાની કાળકા બોલતી હોય તો મારી યાર એક વર્ષને બંધા કે હું માગું તું મને આપીશ અને ત્યારે મારી માતાજી મહાકાળી એટલું કીધું તું એકવાર માગી લે તારા મોઢામાંથી બોલ નીકળે એનો તોલ કરી દઉં કે મારી તો મારે એક રાજનો વારસદાર જોઈ છે હાથ રાણીએ બાળો હાથ નથી તેથી મારી ગઢ પાવાની કાળકા એટલું કીધું બાપ ડોકની માલ પાસે ગાળીઓ છે ને ગાળીઓ કાઢી નાય મારી પાસે બેહી જાય હાડીનો ગાળીઓ હતો કાઢીને માતાજીની સામે ઢીસણ વાળીને હાથ જોડીને બેહી ગયા બે આંખોને બંધ કરીને મારી ગઢ પાવાની કાળકા એ વિધાતાના ચોપડાની માલપા નજર માંડી હો વિધાતાના ચોપડાની માલપા નજર માંડી ત્યાં પાવાના રજવાડાની માલપા એક ભવ ને હાથ ભવ દીકરી દીકરો કઈ નથી છે
હતી મારી જોગમાં એ આંખું ખોલીને એટલું કીધું કે હે રાણી મંગળા તમારા નસીબની માલિપા દીકરી દીકરો એક ભાવ ને હાથ ભાવ સુધી કાંઈ નથી પાછો સાહેબ જ્યાં હાડી બાંધી હતી ને હાથમાં ગાળો લીધો માટી કાં તો મને મરી જવા દે ને કાં તો એમ કે તને દીકરો દઉં છું એમ વિધાતાના ચોપડામાં હોય કે નહીં મારે નથી જોવાનું કાંઈ એમ કે મરી જા અને તેથી મારી ભગવતી ગઢ પાવાની કાળિકા એ કીધું કે જો વિધાતાના લેખમાં મેખ ન મારું ને તો મને ઓળખે બીજું ન બોલતી અને તેથી મારી ગઢ પાવાની કાળિકા એટલું બોલી કે દાઢી મૂછ ના ધણી ને સેતરું તું તો એક ગાય કહેવાય છે હે દીકરી તું તો એક મારી ગાય કહેવાય ને ગાય ની માથે જો પલાણ માંડું ને તો તો દુનિયાની માલિપા મને દેવું મટીને કોક ડાકણી કહેશે મા 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 બસ મારી એ જ જોઈ છે પણ હા ભણ બાપ હું ગઢ પાવાની કાળકા તને એક નહીં બે દીકરા દઉં પણ તારે મારી યારે એક શરતે બંધાવવું પડે કે મારી કઈ શરત કે તારે બે દીકરા થાય અને બે દીકરા જયારે હવા મહિનાના થઈ જાય ને એટલે એને પીળી પામરી ઓઢાડીને પાછું તારે અહીં આવવું પડે ડુંગર માથે એમાં હારો લાગે મારો ને એક તારા ભાગનો તને હું પાછો આપીશ હારો લાગે હું લઈ લઈશ રાજુભાઈ ગરજ ને અકલ નો હોય કે મારી કોઈ વાંધો નહીં હવા મહિનાના બે રાજકુમારો થાય છે એટલે હું તારા દ્વારે લાવીશ હારો લાગે તું લઈ લેજે વરદાન મેળવી અને રાણી મંગળા દે રાજમહેલની માલિપા જઈ ખાઈ પીવે આનંદ કરે પણ કવિ કે દિવસ ગણતા માસ ગયા વર્ષે આતરિયા સુરત ભૂલી સાહિબા જેના નામે વિહર્યા રાણી મંગળાદેવ ઓલી માતાજી પાવાની દેવી કાળિકા જે વસન આપ્યું હતું ને કે હવા મહિને બે દીકરાને લઈને પાવાગઢ માથે લઈ જવાના એ વાત ને ભૂલી ગયા સાહેબ આપણે ઘણા માતાજી ની બાધા લઈને વી આવી ને સાહેબ આપણે ભૂલી જાય પણ મઠમાં બેઠી ન ભૂલે હોય એને ખ્યાલ જ હોય આમાં ઘણા એવા આવી ગયા હું આવી ગયો ભેગો ગુમડું થાય એટલે પીડા મટી જાય પછી જોવા વાળાના બાના કાઢે કે રાજુભાઈ દીધું સારું થઈ ગયું ને પાછું મારું બેટું હતું એમને થઈ ગયું
પણ સારું કરતા આવડે અને ખરાબ કરતા આવડે છે. બે રાજકુમાર બે બે મહિનાના થઈ ગયા સાહેબ, ત્યાં સુધી રાણી મંગળાને ઓલું મગજની માલપા વાત નો યાદ આવી. પછી મારી ગઢ પાવાની કાળિકા એટલું બોલી કે રાણી મંગળા આવે તો મારો ખેલ જોઈ લે, હું ગઢ પાવાની કાળિકા શું કરું છું સાહેબ. એક દી પ્રભાત નો પોર થયો રાજા કરણ ની વેળા, હાથ માળના જરૂખાની માથે રાણી મંગળા દે બે રાજકુમારો ફોનના ઘોડિયા ને મખમલના ખોયાની માલપા હિંસકો નાખે, બે ત્રણ બાજુમાં દાસીઓ બેઠી છે અને હમળી નું રૂપ મારી પાવાની દેવીએ ગઢ ઉપર થી લીધો, ડુંગર ઉપર સોનાની સાસ અને રૂપાની પાંખ અને પાંખો નો તાર કરીને ખાર કરતી ડુંગર ઉપર થી ઉડ્યો. ક્યાં આવી? જે રાજમહેલમાં ઓલા બે રાજના કુંવરો ઘોડિયામાં ફૂતા હતા ને, ત્યાં આવીને માન મેળીના ઝરૂખાની માથે બેહી ગઈ. એક દાસીએ કીધું કે એ ભાઈ સાહેબ, મહારાણી આ કઈક જનાવર આવ્યું છે. હોનાની સાસ અને રૂપાની પાંખ. રાણી મંગળા દે આમ નજર કરે, પોતાની નજર એ જનાવરની માથે રહી ગઈ છે અને મારી ગઢ પાવેની કાળિકા ઉડી હો સાહેબ. ઘોડિયાની માલપા પોતાના નોરમાં એક બાળકને લઈ અને બારીની માલપાથી નીકળી ગયા જંગલ માથે. આ જાય આ જાય આ જાય આ જાય. રાજના કુંવરને લઈને ઉડી અને રાણી મંગળા દે એટલું કીધું કે એ દાસીઓ મહારાજાને બોલાવો. એક દાસી ગડગડતી દોટ મેકીને આવી સભા ભરીને બેઠા હતા. મહારાજ, રાણી મંગળા દે રોવે છે, તમને બોલાવે છે. અરે પાંચ પંદર સૈનિકો રહી ગયા છે અને પાવાનો રાજા પતાય. બોલો મહારાણી, આ બારીની માલપાથી આ દિશાએ કોક જનાવર આવ્યું તો એક રાજના કુંવરને લઈને નીકળી ગયું છે. તેજી પાવાગઢના ધણીના મોઠાની માલપાથી હુકમ થયો, કોઈને હાંડિયા જોઈએ હાંડિયા લઈ જાઓ, ઘોડા જોઈએ ઘોડા લઈ જાઓ. મારો રાજનો કુંવર મને ગમે નહીં, આ જનાવર લઈ ગયું, મને ગોતી ગયો. સાહેબ આખું જંગલ હતું, આખું જંગલ ફીંદી નાખ્યું ઘોડા હાંડિયા લઈ લઈ, પણ કોઈના નજરે મારી ગઢ પાવાની કાળિકા કે મારું લીધેલું જો માળાની નજરે આવે તો પાવાની દેવી નો. જન્મ દેનારી જનેતા જેવો રૂપ લઈ અને પાવાગઢ ના ડુંગર ની માથે મારી ગઢ પાવાની કાળિકા વેલો દીકરો રોવે ને તો એને મારી કાળિકા હાલા ગાય. એ તો
बोलो महाकाली मात की।